जिसके दम पे आज इस मंच पर चढ़ने का मुझे मौका मिला और आज मेरा अपना समाज जो एकत्रित हुआ है उन पूर्वजों को भी नमन। आज के दिन हमारे अपने और इस पूरे भारत देश के भगवान बिरसा मुंडा के नाम से जाने जाने वाले जिनका जन्म हुआ और हम सबके लिए लड़ाई लड़ी और एक अलग ही क्रांति के रूप में हम सबको एकत्रित करने के लिए इन्होंने काम किया और इस आजादी की लड़ाई में लड़े और आज हम सबको इस मंच तक ले आए। हमें बड़ी खुशी है कि इन पूर्वजों के दम पर आज हमारी स्थिति काफी मजबूत है, लेकिन इसके बावजूद भी आज हमारा समाज कई टुकड़ों में बटा हुआ है और इस समाज को हम वापस एक करना चाह रहे हैं। हम कोशिश करेंगे कि हमारी अपनी बोली जो है इस बोली में बात करेंगे और गुजराती तो हमें पूरी नहीं आएगी लेकिन कुछ टूटी फूटी भी बोलने की कोशिश करेंगे। क्योंकि हमारे राजस्थान तक बधा अहियाँ आवेला छे એટલે અહીંયા આવીને બધા તમે ગુજરાતી બની ગયા છો અને અમે રાજસ્થાની છે અને તમે અહીંયા ગુજરાતી છો ઓર કોશિશ કરુંગા હું કે ગુજરાતીમાં થોડી ઘણી બોલી શકું। આપણા જે આદિવાસી ભાઈ આપણે લાગે છે કે આપણે બધા સુખ શાંતિમાં જીવન વ્યતીત કરીએ છીએ અને ગુજરાતમાં કઈક વાત ને ડિબેટ કરવા અમે લોકો ત્યાંથી વાત કરો તો કેવું છે ગુજરાતમાં તો અહીંયાના માણસ કે બધું જ સારું છે, બધું જ સારું છે। હવે બધું સારું છે એ વાત તો સાચી જ છે, પણ સરકારના જે નિયમ કાયદા કાનૂન જે બનેલા છે અને જે આપણા લોકોને ખતમ કરવાની સાજિશ અનુસાર જે બને છે એ કાયદા કાનૂન અગર આપણને નહીં સમજમાં આવે તો ત્યારે સુધી તો આપણને બધું સારું જ લાગશે અને જ્યારે એમને કાયદા કાનૂન આપણા ખિલાફમાં જે બને છે એ આપણને સમજમાં આવી ગયા તો આપણે ક્યાંય સારું નથી। આપણે કેવી રીતના વટાયેલા છે આજે અહીંયા આયા જય જોહારનો નારો સાંભળ્યો સાથી ચોડી થઈ ગઈ કે હવે આ જય જોહારનો નારો પૂરા ભારતમાં ગુંજે છે। એક બીજી વાત કે આપણા જે બધા કાર્યક્રમ થાય છે એ કાર્યક્રમ સફેદ અને લાલ ધજા અને લીલી ધજા એના નીચે થાય છે। પહેલી વાર અહીંયા કાર્યક્રમમાં આવ્યા છે અહીંયાના બિરસા મુંડા જે સંગઠન બન્યું એને જે કાર્યક્રમ કરાયું એને ખૂબ ખૂબ ધન્યવાદ, પણ આપણો જે આદિવાસી સમાજ છે એ સફેદ ધજા અને લાલ ધજા અને લીલી ધજાને પૂજનારું છે અને આની ધજાને નીચે આપણા કાર્યક્રમમાં થઈ છે। આપણી ધજા સપ્તકી અલગ ધજા છે, એ જ ધજા બિરસા મુંડા બી જ્યારે ઈસાઈ મિશનરીઓને સાથ છોડી અને આવ્યા હતા અને સફેદ ધજા હાથે આપણો કારવો મોરે બળાવ્યો હતો। આપણા ધર્મની ધજા સફેદ છે, લાલ છે અને લીલી છે, એ આપણો ધર્મ છે। આપણે સમાધિ ઉપર જુઓ ચાહે આપણા ઇલાકામાં મંદિર બન્યા છે અને મંદિર ઉપર જુઓ ચાહે આપણા ધર્મના ગુરુ જે કોઈ ભી થયા છે, મેટ કોટવાળ છે
આપણા ગુરુ મહારાજ છે એમના આંગણમાં બી ધજા જોવા જડે છે. એટલે આપણા મૂળ આપણી ધરમજી છે, અને ધરમને બી ઓળખી નથી શક્યા, અને આવણાવાળી જે પીડી છે આની પીડીને બી અગર ઈ ધજા નહીં બતાડી તો આજે કાલે ખતરનાક લડાઈ ચાલે છે ધરમના નામની. તે આપણા જે પૂર્વજ છે જે આપણી ધજા આલી ગયા છે ઈ ધજા બી આપણે આપણા છોકરાઓને નહીં બતાડી તો ક્યાંય ક્યાંય આપણી લડાઈ હજી ખતરનાક થઈ જશે. આપણા વચ્ચે આદિવાસી સમાજ છોડી અને બીજું બી સમાજ આવ્યું હશે અહીંયા. હવે મારો પ્રશ્ન ડાયલોગ છે એ મને કે ભણ્યો નથી, પણ જે કઈ બી વડીલો થકી જ્ઞાન મળ્યો છે એ એક ડાયલોગમાં નિહિત છે કે જેના સકલ સુરત અને કદકાઠી આપણાથી મેળ ખાતી હોય એ બધા આપણા ભાઈ છે. જેની સકલ સુરત અને કદકાઠી જેને આપણાથી મેળ ખાતી હોય એ આપણા ભાઈ છે, ચાહે પેલો ઘણા બી સમાજ નો હોય. કેમ કે સમાજ તોડવાનું કામ આપણું નથી, આપણા પ્રકૃતિના પૂજનારા હા. આપણી આંખ ખોલી અને જી આપણે મોરે દેખાણું અને બધાને જય બોલનારા છે. આપણા સમાજે આજ તક કોઈ સમાજ સાથે ગદ્દારી નહીં કરી હે અને કરેગા ભી નહીં, પણ એના બાવજૂદ ભી જે સમાજ આપણે મોરે વધાર્યું, જેના સમાજ ને લીધે આપણે લડાઈ લડી આપણા પૂર્વજ શહીદ થયા, એ સમાજ આપણને જોડે લઈને મોરે વધવાનું કામ નહીં કરતો. હવે આપણે બધા આજે ભણ્યા લખ્યા છે. એક બિરસા મુંડા જણે 25 સાલની ઉંમરમાં આજે આપણે પૂજી રહ્યા છે. મારે બી ઉંમર 37 સાલ થઈ ગઈ, મારે ક્યાંય પૂજા નહીં થઈ, મને કોઈ યાદ નહીં કરતું, મેં મારા સમાજ લીધે કોઈ કામ નથી કર્યું એટલે થાય છે. અગર આપ સૌ સમાજ બંધુ આપ સૌ સમાજ લીધે કામ કરો, આપ સૌ અગર સમાજનો ઇતિહાસ જોઈને ઐતિહાસિક જાણકારી અનુસાર આપણા સમાજને લઈને અગર મોરે વધોગા તે આપણે ક્યાંય ક્યાંય આપણો સમાજ મોરે વધેગા. નહીં તો આજે કાલે સોશિયલ મીડિયા ઉપર જાણકારી આપણને મળે છે, કયો બી માણસ આપણા સમાજને લીધે લઈને કામ કરે છે તો આપણે સમાજના આગુવન્યા વિભીષણનું કામ કરે છે. વિભીષણનું નામ એટલે લીધું કે અહીંયા ગુજરાતમાં ધર્મનો પાઠ બહુ વધારે જાણે છે. વિભીષણ એટલે કોણ? પોતે ભાઈને દગો દઈને મારવાનારો, પોતે ભાઈ મરવ્યો તો એ વિભીષણ કીધું. કેમ કે રામ તો આપણે જાણતા જ નહીં થાય કે રાવણ હરતી મરે, પણ વિભીષણે બતાડ્યું કે ઈટીમાં તીર મારો તો મરશે. તો આપણા વચ્ચે બી ખૂબ બધા વિભીષણ છે જે બી આ કારવો રોકવાનું કામ કરે છે, ચાહે કણી બી પોસ્ટ ઉપર બેઠેલા છે, પણ એ બધા આપણા સમાજને આગળ વધારવાનું કામ નહીં કરતા, અને આ જે છોકરાઓ કામ કરે છે એમનો સાથ નથી આવતા. અમે બી એવો અપને અને છૂટું બોલે છે, અમે બી ડર છે અમને બી જેલમાં ઘાલી શકે એમ, પણ અમારે આજે આટલો ગર્વ મહેસૂસ છે કે આપણા વચ્ચે રાજસ્થાન થકી હું આવીને બોલું છું. કાકરી ડુંગરી મુકદમા 8 છે, સાંભળ્યું હશે કાકરી ડુંગરી કાંડ થયો છે, કાકરી ડુંગરીના 8 મુકદમા છે, અને આપણા વચ્ચે નડવાવ સરપંચ સાહેબિયા તમારા વચ્ચે બેહલા છે, આના માથે બી મુકદમો છે, અને કીધું તું કે ગુજરાત બોર્ડર અમારા બાપનું છે. રાજસ્થાન અને ગુજરાત ને બી આજ આપણા સગા સંબંધિત છે, અને રાજસ્થાન થકી ઉઠીને આવેલા આપણા પૂર્વજ ગુજરાતમાં છે. અગર તમારા અહીંયાનો માણસ અમારા બદલે બોલી શકે તો તમારા લીધે અમે બી બોલવા હારું તૈયાર જ છે. આ લડાઈ રાજસ્થાન અને ગુજરાત ને નહીં, આ લડાઈ મૂળ નિવાસીઓની લડાઈ છે, અને મૂળ આદિવાસી બીજની લડાઈ છે, આદિવાસી કોમની લડાઈ છે.
આપણી સામડી બી ઉતારી પડે ને બિરસા મુંડા ના જેમ, આપણને ઝેર બી પાઈ દીવે ને તો બી પાઈ લેવાનો, પણ આપણા સમાજને લીધે લડવાનો કોઈ કમ નહીં કરવાનો. આજે અહીંયા ભગવાન બિરસા મુંડા ને મૂર્તિને લઈને કાર્યક્રમ છે. અમે બી અમારા ગુજરાત રાજસ્થાન ને ડુંગરપુર જિલ્લામાં રાણા પુંજા ફિલ્ડ ની મૂર્તિ ને લઈને લડાઈ લડી, સરકાર ઉપર દબાવ બનાવ્યો, અમારા ઉપર મુકદમા ઠૂકી કાઢ્યા. ઈ તો ગણ્યા જ નહીં, એના જોડે કરલ મારા મુકદમા છે મારા એકલા ઉપર. મને કહેતા હતા કે ફખર મહેસૂસ થાય છે કે મારા સમાજના લીધે મુકદમા છે, કોઈ ચોરી ચકારીના મુકદમા નહીં. તો મારા યુવા સાથીઓ, આપ સબ તક કી અપીલ હૈ, મુકદમા થતા રહેગા પણ આપણે વાળી પીઢી આપણને એક દાડો પૂછેગા કે અમારે લઈને આ વડીલ લડ્યા હતા એટલે આણંદે બી આજ દીવો લગાડ. અને એક જે લડાઈ છે કે આપણને પોતાની ઇતિહાસ ખબર છે કે આપણા પૂર્વજ કેવી રીતે લડ્યા હતા અને ઇતિહાસને ભણાવ્યા છે એટલે છે કે ઇતિહાસ પાછો ને દોહરાવવો પડે. અને ઇતિહાસ પાછો દોહરાવી લીધું તે આજે આ બધા બિરસા મુંડા જ બેઠેલા છે. આપ સબકો બિરસા મુંડા, જયપાસિંહ મુંડા ઓર ભગતસિંહ, જો ભી પૂર્વજ હમારે સમાજ કે લિયે, ઉનકે સમાજ કે લિયે, ઇસ દેશ કે લિયે, ઇસ સંવિધાન કે લિયે લડ રહે હૈ, ઉન સબ કે વિચાર આપકે અંદર આને ચાહિયે. और हर किसी के लिए अच्छी बात की लड़ाई हो, समाज के लिए लड़ने की बात हो तो आगे से आगे बढ़ना चाहिए. चाहे मृत्यु भी हो जाएगी तो कौन सी जिंदगी अच्छी जी रहे हैं अपन. कई जनों के गाल तो आज भी देश आजादी होने के बाद भी अंदर घुसे हुए हैं, कई जनों के पेट भी अंदर घुसे हुए हैं, तो लड़ाई किसके लिए लड़ रहे हैं. हमारे को कुत्ते की मौत मारा जा रहा है, चाहे किसी भी समाज का हो, हमारी बहन बेटियों के सर बलात्कार हो रहे हैं, हमारे समाज के कई लोगों के ऊपर खड़ा रखकर मूत दिया जाता है. ये हमारा इतिहास है. हम बचपन में जब पढ़ते थे तो एक ब्राह्मण भीख मांगता था, ये पढ़ाई की करवाई जाती थी. और आज आदिवासी समाज कई गांवों के अंदर, कई शहरों के अंदर नाके पे जाकर के खड़ा रहता है और कहता है कोई काम करवा आदे, और कोई काम करने के लिए बुलाता है तो उसको कहते हैं आज तो लट्ठा लट्ठा जूझे तोड़फोड़ नो काम है. इस धरती के मूल बीज थे हम, इस धरती के मूल मालिक थे, इस धरती के अंदर हमारे पूर्वज राजा हुआ करते थे और आज हम लट्ठा लट्ठा हो गए, मजदूर बना दिया हमारे लोगों को. कौन जिम्मेदार है? हमारा देश आजाद हुआ इससे पहले हमारे वडील जंगल में जाकर के भी अच्छे खासी जिंदगी जिया करते थे, जिनके पास अच्छी खासी जमीनें हुआ करती थी. और आज क्या हुआ? हमारी जमीनें छीन ली गई. क्या हम आजाद हैं? क्या इस देश के अंदर जो संविधान बना है वो संविधान के अनुरूप हमारे को लाभ मिल रहे हैं? अगर हमारे को संविधान के अनुसार लाभ नहीं मिल रहे हैं तो हम सबको, जो भी अच्छे लोग हैं उनको पॉलिटिक्स भी करनी चाहिए. अगर पॉलिटिक्स करोगे, हमारे लिए कानून बनते हैं आपके यहां गांधीनगर और दिल्ली, हमारे वहां जयपुर और दिल्ली, जो भी कानून बनते हैं उन कानूनों को लागू करवाने के लिए भी हमारे लोगों को आगे आना चाहिए. दूसरी पार्टियों में भी हमारे लोग हैं, हमारे खून है, लेकिन वो मानसिक रूप से गुलाम है. और इनका मानसिक रूप से गुलामी का कारण यह है पूना पैक्ट समझौता. जो पूना पैक्ट समझौता के मार्फत से मानसिक गुलाम हमारा भाई सर्टिफिकेट के आधार पे वहां जाता है और सर्टिफिकेट के अनुकूल वहां नहीं बोल रहा है. हवे आपने સેલા જોગની સોતે વારી આવી અને આ
આદિવાસી સમાજ, એક ડાયલોગ છે અમારા ત્યાં કે પેટ નો ગુડો પેટ આડે પડે, અને પેટ નો ગુડો ના હોય તો એ પેટ આડે ના પડે. બડો ખંડ શબ્દ છે, કોઈને ગુરુ ના લાગે, માફી માંગુ હું મંચથી. પણ આદિવાસી હોય તો આદિવાસીના પક્ષ ની વાત ત્યાં જઈને મૂકવી પડશે. ત્યારે જઈને સર્ટિફિકેટ નો બદલો, મતલબ પેટ નો ગુડો પેટાડી પડ્યો, એ અમારું કામ ત્યાં જઈને બોલવા થકી થશે. હવે આપણે બધા એક વાત બીજી કહીશું, અહીંયા ગુજરાત નો નોલેજ નહીં મને વધારે, પણ તમે બધા ભણેલા છો, વધારા નહીં ભણ્યા હોય તો બી તમારા બધા જોડે મોબાઈલ છે, સોશિયલ મીડિયા છે, એના મારફતે તમારા લોકો પાસે જાણકારી બહુ હશે. હું બિછીવાડા રાજસ્થાન થકી આવું છું, રતનપુર બોર્ડર ના જોડે મારું કામ છે. અમારે ત્યાં બુલેટ ટ્રેન જાય છે, દિલ્હી થકી માંડીને બોમ્બે તક બુલેટ ટ્રેન. આ અગર આદિવાસી સમાજ છે, તમારો સવાલ છે કે તમે કેટલા લોકો અગર વોલ્વો બસમાં બેઠા છો, વોલ્વો બસમાં આપણો સમાજ કેટલો બેઠો છે,